राइट टू एजुकेशन 2009 एक्ट अंतर्गत मित्रों धोरण एक ની અંદર राइट टू एजुकेशन अंतर्गत एडमिशन હવે ચાલુ થઈ જશે મિત્રો. તારીખ માહિતી એ બધી તમને ઓનલાઈન જોવા જ મળશે મિત્રો. સૌ પ્રથમ તો તમારે જે જવું હોય તમારે લેપટોપમાં કે પોતાના કોમ્પ્યુટર પર અર્થાત તો તમારા મોબાઈલમાં પણ તમે જોઈ શકો છો મિત્રો. ગૂગલની અંદર જઈને તમે ખાલી આરટીઈ ગુજરાત બરોબર છે એ સર્ચ કરશો મિત્રો. એટલે ગૂગલની અંદર તમને પહેલી જે લિંક આવશે મિત્રો આરટીઈ બરોબર છે એની પર જેવા તમે ક્લિક કરશો એની વેબસાઇટ ખુલી જાય છે મિત્રો ખાસ બરોબર છે. એટલે તમારું લેપટોપ હોય કાં તો ઘરે કોમ્પ્યુટર ડેસ્કટોપ હોય કાં તો તમારા મોબાઈલની અંદર પણ આ વેબસાઇટ આ રીતે તમારે ખુલી જશે એની અંદર બરોબર છે. એની અંદર બધી માહિતી તમને આપવામાં આવેલી છે મિત્રો. એટલે સૌ પ્રથમ તમને અમારા બ્લોગમાં પણ આ બધું જોવા મળશે. એ સિવાયના જે પીડીએફ છે મિત્રો એ પણ જોવા મળશે. પણ મુખ્ય વસ્તુ શું છે મિત્રો કે હવે જ્યારે તમારે એડમિશન તમારે લેવું હોય તો આ વિડીયો છેક સુધી જોતા રહેજો. એટલે અપ ટુ એન્ડ તમારી અરજી રિજેક્ટ ના થાય. કારણ કે એવું નથી કે તમે ફોર્મ ભરી દો એટલે તમારી અરજી સ્વીકારવામાં જ આવે ને તમારા બાળકને કોઈક સ્કૂલ ફાળવવામાં આવશે. જો તમે અરજીમાં કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતા અથવા તો તમે ચોક્કસ ડોક્યુમેન્ટ દેખાય એવા નહીં મૂકો તો પ્રોબ્લેમ રહેશે મિત્રો. એટલે આ વિડીયો છેક સુધી જોતા રહેજો. હું તમને આરટીઈ અંતર્ગત ધોરણ એકના બાળક માટે તમે કેવી રીતે અરજી કરવી, કેવી રીતે ડોક્યુમેન્ટ સબમિટ કરવા, ડાઉનલોડ કરવા અને પછી એ અરજીનું શું કરવું એ બધી માહિતી હું તમને આપીશ મિત્રો. મેં આગળ કીધું એમ બરોબર છે. પહેલાં પહેલું તો આરટીઈ એજ્યુકેશનની જે વેબસાઇટ છે એની ઉપર તમે ગતાડ્યા અને જાત જાતની તમને સૂચના આપેલી છે. પણ સૌ પ્રથમ તમે જાહેરાતની પ્રવેશ સૂચિ એની પર જેવા તમે ક્લિક કરશો મિત્રો એટલે તમને આ વખતની જે માહિતી છે એટલે કે ટૂંકમાં જે વર્ડ ફાઇલની અંદર તમને માહિતી કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, જાહેરાત ક્યારે આવશે તમને જો સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો બરોબર છે કે તમારી જે આ વખત શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રવેશ માટેની વર્તમાન પત્રોની અંદર એટલે કે આપણે જે પેપર આવે છે બધાના ઘેર, સંદેશ કહીએ, ગુજરાત સમાચાર કહીએ, જનસત્તા કહીએ, દરેક પેપરની અંદર 20-26 મિત્રો જાહેરાત આવી ગયેલી છે બરોબર છે. હવે એ જાહેરાત આવેલી છે અને ત્યારબાદ જાહેરાતને સમજી બરોબર છે. આ વિડીયો હું તમને ઓલરેડી સમજાવી દઈશ જો ના ખબર પડે તો મિત્રો બરોબર છે. એ વિડીયો છેક સુધી જોતા રહેજો. એટલે ઓનલાઈન ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ હવે આ કયા કયા ડોક્યુમેન્ટ એ મનમાં તમને થાય તો હું તમને ડોક્યુમેન્ટ બધાય બતાવું છું. કયા ડોક્યુમેન્ટ તમારે આ 21-6 થી બરોબર 24-6 સુધી એટલે કે આજે 21મી તારીખ થઈ છે મિત્રો બરોબર એટલે કે આ 4-5 દિવસમાં તમારે ડોક્યુમેન્ટ ભેગા કરી લેવા બરોબર છે. કયા કયા ડોક્યુમેન્ટ છે હું તમને કહું છું મિત્રો હવે. અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ ભેગા થઈ જાય એટલે હવે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ તમારે 25-6 થી શરૂ થશે. હજુ ચાલુ થઈ નથી એટલે ચિંતા ના કરતો. તમે જે વડે વેબસાઇટ બતાવી એ વેબસાઇટ ઉપર તમારે એની ઉપર એક લોગો આવી જશે બરોબર. ઓનલાઈન ફરવા માટેનો અહીંયા ક્લિક કરો બરોબર છે. હજુ એ લોગો આવ્યો નથી એટલે તમારું ઓનલાઈન ફોર્મ ચાલુ થયા નથી મિત્રો એટલે ચિંતા ના કરતા. કારણ કે જો હોય તો અત્યારે તમને વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવા માટે ક્લિક કરો પણ હજુ ચાલુ થયા નથી મિત્રો. ક્લિક કરશો તો પણ આ માહિતી જ આવશે એટલે તમે 25મી સુધી ફોર્મ ચાલુ થવાના નથી. 11 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો. ખાસ યાદ રાખજો 25-6 થી 5-7 સુધી બરોબર. એટલે જુલાઈ મહિનાની 5મી તારીખ સુધી તમારે ફોર્મ કમ્પ્લીટ તૈયાર કરી સબમિટ કરી દેવા જરૂરી છે. ફોર્મ કેવી રીતે ભરવું અને ડોક્યુમેન્ટ કેવી રીતે ભેગા કરવા એ હું તમને આગળ સમજાવું છું મિત્રો. ત્યારબાદ તમે જે ફોર્મ ભર્યા છે એને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કાં તો જિલ્લા પ્રાઇમરી અધિકારી તરફથી 5 દિવસમાં તેની ઉપર એને એપ્રૂવ કરવા કાં તો રિજેક્ટ કરવા 5 દિવસમાં એ પ્રોસેસ થશે. એટલે આ 5 દિવસમાં જો તમારું ફોર્મ કમ્પ્લીટલી હશે, બધી વિગતો તમે પૂરી પાડી હશે અને તમે સબમિટ વ્યવસ્થિત કરેલું હશે અને ફૂલફિલ કરતા હશો બરોબર છે આરટીઈ હેઠળ એડમિશન લેવા માટે તો તમને એની અંદર એપ્રૂવ કરે કાં તો તમને રિજેક્ટ પણ કરી શકે છે મિત્રો. અને 15-7 પહેલામાં પહેલો તમારો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે એટલે તમને એની અંદર કોઈ સ્કૂલ જો તમે સમાવતા હશો તો તમને ફાળવવામાં આવશે. એટલે મિત્રો યાદ રાખજો તારીખ ફોર્મ ભરવા માટે 21-25-6 થી શરૂ થશે બરોબર છે. ઉતાવળ હજુ કરવાની નથી પણ ડોક્યુમેન્ટ અત્યારથી તમે ભેગા કરી રાખો 25-6 સુધી અને 5-7 સુધી તમારે ભરવાનું છે મિત્રો બરોબર છે. એ 11 દિવસ તમારે મહેનત કરવાની છે. હવે આરટીઈ ની અંદર મિત્રો સીધું એડમિશન તમને મળતું નથી, અગ્રતા ક્રમ આપેલો છે બરોબર છે. એ તમને હું સમજાવી દઉં કે અનાથ બાળકો હોય એને પહેલા પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળો બાળક હોય એમને પસંદ કરવામાં આવે છે અને દરેકને અગ્રતા ક્રમ અનુસાર
જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના છે. એવું નહીં કે અનાથ બાળક હોય ને બે ત્રણ ડોક્યુમેન્ટ એ સબમિટ કરી દે તો એને એડમિશન મળી જાય. બરોબર, અનાથ બાળક માટેના ડોક્યુમેન્ટ અલગ હોય, સંભાળ અને સંરક્ષણ વાળા જરૂરિયાતવાળા બાળકના ડોક્યુમેન્ટ અલગ હોય, બાળગૃહમાં રહેતા બાળકના ડોક્યુમેન્ટ અલગ હોય, પછી બાળ મજૂરીને સ્થળાંતરિત કરતા હોય એવા મજૂરના બાળકોના ડોક્યુમેન્ટ અલગ હોય. એટલે કે આ અગ્રતાક્રમ છે, એ અગ્રતાક્રમ પ્રમાણે તમારે જુદા જુદા ડોક્યુમેન્ટ આપવા પડે છે, સબમિટ કરવા પડે છે મિત્રો. બરોબર, એ ડોક્યુમેન્ટ કયા છે હું તમને હવે સમજાવું. બરોબર, એટલે કે આ એક સાદી સમજ છે કે અનાથ બાળકને પહેલા એડમિશન આપે, પછી આ સંભાળ સંરક્ષણ વાળાને આપે, પછી બાળગૃહ વાળાને આપે, પછી સ્થળાંતરિત મજૂરો વાળાને આપે, પછી મન બુદ્ધિ વાળાને આપે, પછી એન્ટો રિટ્રોવાયરલ્સ થેરાપી જેને ચાલતું હોય એ બાળકને, પછી શહીદ થઈ ગયેલા જે લશ્કરમાં હોય એમના બાળકોને, પછી એકમાત્ર સંતાન હોય એ દીકરી હોય એ વન ગર્લ ચાઇલ્ડ મિત્રો, બરોબર છે, એને એડમિશન આપે, પછી આંગણવાડી વાળા, પછી બીપીએલ કુટુંબો, પછી એસસી એસટી વાળા, પછી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વાળા, એનટી ડીએનટી અને ત્યારબાદ જનરલ કેટેગરી વાળાને આ રીતે 25% મુજબ પસંદ કરવામાં આવે છે મિત્રો. બરોબર છે, અને ખાસ તમારે યાદ રાખવાનું છે ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા 1,20,000 છે, આ ખાસ યાદ રાખજો મિત્રો. બરોબર છે, એનાથી વધારે હશે તો ગ્રામ્ય વિસ્તાર વાળાને ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે, અને શહેરી વિસ્તારમાં તમારે 1.5 લાખની મર્યાદા લાગુ પડે છે મિત્રો. બરોબર છે, એ ખાસ તમારે યાદ રાખવાની છે. એટલે કે 1.5 લાખ અને 1,20,000 તમારા આવકની મર્યાદા મામલતદારની અથવા તો તમારા સિટીની હોય તો જ તમે એની અંદર ફોર્મ ભરી શકો છો મિત્રો. બરોબર છે, આ થઈ તમારી વેબસાઇટ ઉપર જઈ જાહેરાત અને પ્રવેશની સૂચિની માહિતી. એટલે એમાં તમને મેં તારીખો જણાવી, એટલે 25મીથી તમારે ફોર્મ ભરવાનું છે. એ વખતે જ તમારે અહીં આ વેબસાઇટ ઉપર જ લોગો આવી જશે કે ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો. એટલે સૌ પ્રથમ આ વખતે જો માહિતી આપેલી છે કે સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની છે, પછી જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી. હવે તમારે ખાસ યાદ રાખજો કે ઓનલાઈન ફોર્મ ક્યાંય જમા કરાવવા જવાનું નથી, ખાસ યાદ રાખજો. બરોબર છે, અહીં જો સૂચના તમને આપેલી છે, બરોબર છે, અહીં આપેલી છે કે 25 થી 5-7 સુધી તમારે ફોર્મ ભરવાનું છે. બરોબર છે, અને ઓનલાઈન ફોર્મ કોઈ જગ્યાએ જમા કરાવવા જવાનું નથી. ઓનલાઈન ફોર્મ પરથી જિલ્લામાંથી તમારી ફોર્મની અરજી મંજૂર કરે અથવા તો રિજેક્ટ કરે. ત્યારબાદ ત્રીજો તબક્કો જેમાં ઓનલાઈન બેઠકની ફાળવણી 15મી તારીખે. બરોબર, ફાળવણી જેવી થાય એવું તમે પ્રવેશ કાર્ડ પ્રિન્ટ કરી શકો છો, અને ત્યારબાદ તમારા શાળાની મુલાકાત લઈ ત્યાં પ્રવેશ મેળવવાનો છે. આ 5 તબક્કા છે, એ બી સી ડી અને ઈ, 5-5 તબક્કા તમને ખબર પડી ગઈ હશે મિત્રો. બરોબર છે, હવે ખાસ તમારે ફોર્મ ભરવા માટેની આવશ્યક દસ્તાવેજો કયા. બરોબર, એટલે અહીં તમે જેવા ક્લિક કરશો મિત્રો એટલે તમારે એક પીડીએફ ફરી પાછી તમને ત્યાં જોવા મળશે મિત્રો. બરોબર છે, હવે એની અંદર ખાસ તમારે શું શું જરૂર પડશે તો ધ્યાન રાખજો, રહેઠાણનો પુરાવો મિત્રો. બરોબર છે, રહેઠાણના પુરાવા માટે તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણીનું બિલ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, બરોબર, ઉપર મુજબના આધાર પૈકી કોઈ પણ એક આધાર હોવો જરૂરી છે મિત્રો. ઉપર તમે જોઈ લીધું હશે આ. બરોબર, આની અંદર જે તમારું રહેઠાણ હશે એ જ રહેઠાણ માન્ય ગણવામાં આવશે. બરોબર, રજીસ્ટર ભાડા કરારની જરૂર રહેતી નથી આ લોકો માટે. બરોબર, જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ પણ આધાર ન હોય તે સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર, આ ખાસ યાદ રાખજો મિત્રો. બરોબર છે, એ સ્ટેમ્પ એક્ટ 1998 મુજબ નોંધાયેલ ભાડા કરાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાનો આધાર સાથેનો માન્ય હોવો જોઈએ, એટલો જ નોટરાઇઝ ભાડા કરાર ચાલશે નહીં. આ ખાસ યાદ રાખજો કે જેને ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાણીનું બિલ, વીજળી બિલ, પાસપોર્ટ અથવા આધાર કાર્ડ, બરોબર, સિટીની બહારના હોય જે લોકો અને સિટીમાં આ રીતે એડમિશન લેવું હોય તેમણે આ રજીસ્ટર્ડ ભાડા કરાર, બરોબર, આ સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલો હોવો જોઈએ અને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા સાથેનો માન્ય હોવો જોઈએ. રહેઠાણનો પુરાવો ખાસ યાદ રાખજો મિત્રો. બરોબર છે, પછી બીજું છે વાલીના જાતિનું પ્રમાણપત્ર, એ તમારા મામલતદારશ્રી અથવા તો સમાજ કલ્યાણના અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, વાલીની જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. બીજું જન્મનું પ્રમાણપત્ર, એ તમે તમારો બાળક જ્યાં જન્મ થયું હોય, ગ્રામ પંચાયત કહીએ, સિટી કહીએ, હોસ્પિટલમાં કહીએ, એ તો તમે ત્યાં કાઢેલું હશે. બીજું ફોટોગ્રાફ તમારે તૈયાર રાખવાના છે. આટલી વસ્તુ તમારે જરૂર પડશે મિત્રો, એટલે તમને માહિતી અહીં આપી છું. બીજું છે તમારા વાલીના આવકનું પ્રમાણપત્ર. બરોબર, એ આવકનું પ્રમાણપત્ર એ તમારે 2019 પછીનું જોશે મિત્રો, એટલે કે 3 વર્ષ માન્ય હોય છે, એટલે 19 પછીનો તમારે હોવો જોઈએ. ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો આવકનો દાખલો પણ માન્ય ગણવામાં આવશે, એટલે તલાટીનો માન્યનો દાખલો હશે મિત્રો તો પણ તમારે ચાલશે. બરોબર છે, એ સિવાય તમે મામલતદાર ટીડીઓ ગમે તેથી કઢાવતા હોય ત્યાં તમે અથવા તો જનસેવા કેન્દ્રમાંથી પણ તમે કઢાવી શકો છો. એટલે આવકનું પ્રમાણપત્ર અને જાતિનો દાખલો વાલીનો, ખાસ યાદ રાખજો, બાળકનો
જન્મનું પ્રમાણપત્ર અને બાળકનો રહેઠાણનો પુરાવો અને વાલીનો રહેઠાણનો પુરાવો અને બાળકનું આધાર કાર્ડ ખાસ હોવું જોઈએ મિત્રો, બરોબર. પછી જો બીપીએલ કાર્ડ હોય તમારે તો બીપીએલ કાર્ડની ઝેરોક્સ મિત્રો, બરોબર છે. પછી વિચરતી વિમુક્ત જાતિ એન્ટી ડીએનટી હોય તો પણ તમારે મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી કે સક્ષમ અધિકારીનો દાખલો હોવો જોઈએ. પછી અનાથ બાળક હોય મિત્રો તો તેનું તમારે આ સીડબ્લ્યુસી નું પ્રમાણપત્ર, બરોબર છે. આ જે બાલ ગૃહો કહીએ, અનાથ બાળક કહીએ, જરૂરિયાત વાળા બાળક કહીએ, બરોબર છે. પછી સ્થળાંતરિત જે બાળકો હોય, બાળ મજૂર, બરોબર છે, તો તે જે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, ખાસ યાદ રાખજો, આ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. જો તમારે અનાથ બાળકમાં જોતું હોય તો આ ડોક્યુમેન્ટ, પછી સંભાળ અને સંરક્ષણના જરૂરિયાતવાળા બાળકનું તો આ ડોક્યુમેન્ટ, બરોબર, બાળ ગૃહના બાળક માટે આ ડોક્યુમેન્ટ, બાળ મજૂર અને સ્થળાંતરિત મજૂર હોય તો તમારે આ શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર, પછી કોઈ પણ રોગ હોય, બરોબર, જેમાં સેરેબ્રલી પલ્સી વાળો બાળક હોય તો સિવિલ સર્જનનું, પછી ખાસ જરૂરિયાત વાળા માટે 40% સિવિલ સર્જનનું, પછી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી ચાલતી હોય તો સિવિલ સર્જનનું, સહિત થયેલા બાળક હોય તો સંબંધિત સક્ષમ અધિકારીનું, બરોબર. એકમાત્ર સંતાન હોય તો પણ તમારે સિંગલ ચાઇલ્ડનો દાખલો જોશે, ગ્રામ્ય વિસ્તારમાં તલાટીનો, નગરપાલિકામાં ચીફ ઓફિસરનો, બરોબર છે, એ સમકક્ષ અધિકારીનો દાખલો હોવો જરૂરી છે. આંગણવાડીમાં આંગણવાડીનો દાખલો, બરોબર છે. પછી બાળકનું આધાર કાર્ડ ખાસ, વાલીનું આધાર કાર્ડ અને બેંકની વિગત, આ 20 ડોક્યુમેન્ટ્સ છે મિત્રો. જો તમને અહીં આપેલા છે અને તમે ક્યાંથી મેળવી શકશો તો આગળ મેં તમને કીધું, બરોબર છે, કે તમે એ પીડીએફ, બરોબર, ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો પર જેવા ક્લિક કરશો એ ડોક્યુમેન્ટ નીકળે, એ ડોક્યુમેન્ટ જોઈ લેવા અને 25મી તારીખ પહેલાં તમે તૈયાર કરી દેજો, તો 25 થી 5મી સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો, બરોબર છે. એટલે 10 થી 15 દિવસ છે જ મિત્રો તમારા જોડે, બરોબર છે, કારણ કે છેલ્લે તમે 5-7 સુધી ભરી શકો છો. તો આજે 21મી તારીખ થઈ એટલે તમારા જોડે હજુ બીજા 15 દિવસો છે, એ દરમિયાન તમે દસ્તાવેજો ભેગા કરી લો તો ફોર્મ ભરતો તો તમારે 5 કે 10 જ મિનિટ લાગે છે મિત્રો. બીજું છે તમારો ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ, એની પર જેવા તમે ક્લિક કરશો મિત્રો એટલે ફરી પાછી એક પીડીએફ આવે છે, આ મેઇન છે, બરોબર છે, આ તમે ડાઉનલોડ કરી લેવું મિત્રો. અનાથ બાળકમાં તો જોવા તમારે 5 ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના, અનાથ બાળકને આ 5 જ વસ્તુ તમારે અપલોડ કરવાની, બાકી અપલોડ કરવાની નથી. જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, પછી સીડબ્લ્યુસી નું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા અને માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો, અને આગળ જે આગળ વાત કરી, બરોબર, આવકનો દાખલો ને બધું તો તમારે હોવું જરૂરી છે જ મિત્રો, બરોબર છે. પણ આ અપલોડ કરવાના ડોક્યુમેન્ટ આટલા તમારે છે. એ જ રીતે તમારે જરૂરિયાત વાળા બાળકો જે સંભાળ અને સંરક્ષણ વાળા છે, પછી બાલ ગૃહ વાળા છે, બરોબર, આગળ મેં તમને જે માહિતી આપી એને એ જ વસ્તુ તમને જોવા મળે છે મિત્રો, બરોબર છે. એટલે કે આ જે આગળ તમને કીધા, બરોબર, 14 કેટેગરી આપણે વાત કરી, બરોબર, 14 કેટેગરીની, બરોબર છે, જેમને જરૂરી હોય SC ST વાળાને તો એમનું જે જન્મનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, પછી SC BC એટલે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય તો એનો દાખલો, જનરલમાં હોય તો EWS નો દાખલો, બરોબર છે. એટલે જુદા જુદા આ રીતે તમારે PDFમાં તમારે શાંતિથી જોઈ એટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, એટલે ખાસ તમારે મેળવી રાખવા જરૂરી છે. પછી ઓનલાઈન ફોર્મ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, એની ઝેરોક્સ અપલોડ ના કરતા મિત્રો, ખાસ યાદ રાખજો, બરોબર. ઓનલાઈન ફોર્મ જ્યારે ભરો ત્યારે તમારે એ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરવાના છે, એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી રાખજો મિત્રો. એટલે માહિતી તમને આ વિડીયોમાં સંપૂર્ણ છેક સુધી જોતા રહેજો એટલે ભૂલ પડે નહીં. એટલે ઓનલાઈન ફોર્મ ભરવામાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ સ્કેન કરી રાખજો, ઝાંખા કે ઝેરોક્સ કોપી ડોક્યુમેન્ટ અપલોડ થયેલા હશે તો ફોર્મ તમારું રિજેક્ટ થશે, આવી માહિતી કોઈ જગ્યાએ તમને નહીં કહે, બરોબર છે. હું તમને કહું છું કે ઝાંખા અને ઝેરોક્સ નહીં ચાલે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ તમે સ્કેન કરી અપલોડ કરજો, પછી JPG અને PDFમાં જ હોવા જોઈએ મિત્રો. અને ખાસ યાદ રાખજો, 450 કિલોબાઇટ થી ઓછી સાઇઝના જ તમારે રાખવાના છે, બરોબર છે. અને રહેઠાણનો પુરાવો જે ભાડા કરાર હોય તમારે, બરોબર છે, એ 5 MB સુધીનો હોય તો પણ ચાલશે, અને જે PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાનો છે મિત્રો. એટલે કે એક જ, એક કરતા વધારે પેજ હોય તો PDFમાં તમારે સળંગ ડોક્યુમેન્ટ બને મિત્રો, બરોબર છે. એટલે સળંગ ડોક્યુમેન્ટ તમારે 5 MB કરતા નાના રાખી અને તમારે સબમિટ કરવાના છે મિત્રો. એટલે તમને ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો કીધા, પછી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કીધા, બરોબર છે. અને છેલ્લું તમે આ વાલીને એની સૂચના એ પણ તમારે ખાસ જોવી જોઈએ મિત્રો, બરોબર છે, એ તમને અહીં આપવામાં આવેલી છે, બરોબર છે. કે વાલી મિત્રો એ ખાસ શું યાદ રાખવું જ્યારે ફોર્મ ભરો ત્યારે, એ આગળ મેં તમને કીધું એમ કે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ અસલ દસ્તાવેજ જ હોવા જરૂરી છે, એ ચોકસાઈ પૂર્વક અપલોડ કરજો, ઝાંખા હોવા જોઈએ નહીં, કે જિલ્લા શિક્ષણ અધિકારી કે જિલ્લા પ્રાઇમરી શિક્ષણ અધિકારી તમારે એ રિજેક્ટ કરશે તમારું ફોર્મ. બીજું, રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ,
પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બરોબર? એ ના હોય તો તમારો રજીસ્ટર્ડ ભાડા કરાર, પણ એમાં યાદ રાખજો મિત્રો, નોટરાઇઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં, બરોબર? ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર હોવો જોઈએ અને પોલીસ સ્ટેશનમાં તે જમા કરાવ્યાનો સાથે, બરોબર, આધાર હોવો જરૂરી છે. તો તમારે એ આધારનો પુરાવો માન્ય ગણશે, બાકી રિજેક્ટ કરશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, બરોબર છે? પછી પ્રવેશ માટે જે શાળા તમને ઈચ્છતા હોય એ તમારે ક્રમવાઈઝ જ્યારે ફોર્મ ભરો ત્યારે મુજબ પસંદગી મુજબ ક્રમમાં ગોઠવી, ઊંચા નીચી ગમે તેમ ગોઠવી દેવી નહીં, બરોબર? ફોર્મ સબમિટ કરતા પહેલા ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોઈ લેવી અને ત્યારબાદ કન્ફર્મ સબમિશન આપવું, ઉતાવળ કરવી નહીં મિત્રો, બરોબર? જરૂર પડે તો તમે હેલ્પલાઇન નંબર અંદર આપેલો છે વેબસાઇટમાં, ત્યાં પણ તમે, બરોબર છે, માહિતી મેળવી શકો છો મિત્રો, બરોબર છે? એટલે આ રીતે તમે આરટીઈ વેબસાઇટની અંદર અત્યારે તમારે, બરોબર, બધું અંદર તમને જોવા મળશે, બરોબર? આ ત્યાં ત્યાં તમારે ડોક્યુમેન્ટ મારી વેબસાઇટમાં પણ, અરે મારા બ્લોગમાં પણ હશે મિત્રો, બરોબર છે? ત્યાંથી પણ તમે જોઈ શકશો અથવા તો આ મેઇન વેબસાઇટમાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો. સાથે તમારે જો શાળાઓની યાદી જોઈતી હોય મિત્રો, તો શાળાઓની જુદી જુદી યાદી તમને જો અહીં આપેલી છે મિત્રો, બરોબર છે? એ તમને સ્ટેપ બાય સ્ટેપ તમે ડિસ્ટ્રિક્ટ પસંદ કરો, ધારો કે અમદાવાદ, બરોબર છે? અમદાવાદની અંદર તમે, ધારો કે વિરમગામ હોય તો વિરમગામ, તાલુકો હોય તો તાલુકો, સિટી હોય તો સિટી, બરોબર છે? હવે એની અંદર જો તમારે બધી આ સ્કૂલો તમને આપેલી છે મિત્રો, એમાંથી કોઈ પણ સ્કૂલ તમે પસંદ કરી શકો છો મિત્રો, બરોબર છે? એ જ રીતે તમારે, બરોબર, કોર્પોરેશનની કરવી હોય તો અમદાવાદ કોર્પોરેશન, પછી સિલેક્ટ કરવાની તમારે સિટી કે એએમસી, બરોબર, એમાંથી પછી તમારે, બરોબર, જે પ્રમાણે વોર્ડ આવતો હોય વોર્ડ તમે પસંદ કરશો, બરોબર? એ સ્કૂલો પણ તમે, અને એનું લોકેશન, એટલે તમારે શું કે કઈ સ્કૂલ મારી નજીક પડે છે, એ જ રીતે તમે એની અંદર પહેલા તપાસ કરી અને ત્યારબાદ તમે ફોર્મ ભરો તો સારામાં સારું, એટલે તમારે ફોર્મ ભરવામાં ભૂલ પડે નહીં. એટલે આવશ્યક દસ્તાવેજો, અપલોડ કરવાનું ડોક્યુમેન્ટ, વાલીની સૂચના અને શાળાઓની યાદી, તમે આ બધું પોતાની જાતે આ રીતે મેં આગળ તમને દર્શાવ્યું, બરોબર છે? એટલે આ રીતે તમે, આ રીતે પીડીએફ જુદા જુદી છે એ પીડીએફ તમે ડાઉનલોડ કરી દેજો, કાં તો મારા બ્લોગમાં પણ તમે જોઈ શકો છો. પણ હજુ ફોર્મ ચાલુ થયા નથી મિત્રો, જ્યારે ફોર્મ ચાલુ થશે, બરોબર છે, ત્યારે તમારે અરજી કરવાની છે. એ અહીં ચાલુ થઈ જશે, એક લેબલ આવશે, અરજી કરવા માટે અહીં ક્લિક કરો 25મી તારીખે, બરોબર છે? પછી અરજીની સ્થિતિ, પ્રિન્ટની અરજી અને પ્રવેશપત્ર, એ બધું ત્યારે ચાલુ થશે મિત્રો, બરોબર? એક જ તમારે સાઇન ઇન કરીને બધું કરવાનું આવશે, પણ અત્યારે તમારે આ વસ્તુ, શું શું ડોક્યુમેન્ટ જરૂર પડશે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટની તૈયારી કરો, અપલોડ કરવાના ડોક્યુમેન્ટની તૈયારી કરો, પછી તમે સૂચનાઓ જોઈ લો કે કઈ કઈ મારે માહિતી, મેં તમને ઓલરેડી આ વિડીયોમાં તમને સમજાવી દીધેલું છે, તો ખાસ તમે આ બધી શાળાઓની યાદી પણ તમારી નજીકની જોઈ લેજો મિત્રો. જ્યારે ફોર્મ ચાલુ થશે 25મી તારીખે, ત્યારે એક નાનો વિડીયો હું બનાવીશ, ત્યારે તમારે ડાયરેક્ટ એ ફોર્મ કેવી રીતે ભરવાનું છે હું તમને સબમિટ કરતા શીખવાડીશ. નમસ્કાર મિત્રો.